જો ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળે તેની સંભાવના કરતા બમણી હોય તો રહેલા ભૂરા દડાની સંખ્યા શોધો તો પેલા તો આપેલું છે લાલ દડા કેટલા છે પાંચ બરોબર લાલ દડા કેટલા છે પાંચ વાદળી એટલે કે ભૂરા દડા એની સંખ્યા આપેલી નથી એટલે કે આપણે ધારી લઈએ એક્સ તો કુલ દડા કેટલા થશે પાંચ પ્લસ એક થશે ને કુલ દડા કેટલા થશે પાંચ પ્લસ એક હવે અહીંયા આપણને કીધું છે કે ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળે તેની સંભાવના કરતા બમણી છે તો પેલા તો આપણે બંનેની સંભાવના મેળવી લઈએ તો લખીએ ભૂરો દડો નીકળવાની સંભાવના બરાબર ઘટનાના પરિણામ છેદમાં કુલ

તો બંનેની સંભાવના મળી ગઈ હવે મેળવા કે લાલ ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળે તેની સંભાવના કરતા કેવી છે બમણી તો એનો મતલબ લાલ ને બે વડે આપણે શું કરવું પડશે ગુણવું પડશે તો આની તેથી કહી શકાય ભૂરાદડાની સંભાવના તો બંને દડાની સંભાવના છે એક્સના છેદ માં પાંચ પ્લસ એક્સ બે ગુણ્યા લાલ દડાની સંભાવના પાંચના છેદ પાંચ પ્લસ એક્સ બરોબર તો હવે સાદરૂપ આપીએ તો એક્સ ગુણ્યા પાંચ પ્લસ એક્સ અહીંયા બે પંચા દસ કાંસમાં પાંચ પ્લસ એક્સ હવે બંને બાજુ પાંચ પ્લસ એક્સ પાંચ પ્લસ એક્સ છે એટલે એ શું થશે ઉડી જવાના તો ખાલી શું વધશે એક્સ બરાબર દસ એક્સ બરાબર શું મળશે દસ તેથી કહી શકાય કે વાદળી દડા એક્સ એટલે કોનો છે વાદળી દડા અહીંયા આપણે ભૂરા એટલે કે ભૂરા એટલે કે વાદળી દડાની સંખ્યા શોધવાની હતી તો કહી શકે કે તેથી વાદળી એટલે કે પૂરાદડાની સંભાવના પુરાદડાની સંખ્યા બરાબર કેટલી થશે દસ મળે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવા નવા વધારે વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો